પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાજ નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો ત્રેવીસ અઠ્ઠાણું મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે એકસો એકવીસ બાણું મીટર છે જ્યારે ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં વીસ હજાર ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં ચોરાણું હજાર જે ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસે પરંતુ હાલ ઉનાળાના એકતાલીસથી પિસ્તાલીસ જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર તે વટાઈ ચૂકી છે અને હાલ તમે જે ન્યૂઝ એટીન ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂકી છે કારણ કે એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટર નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર જે સર કરશે હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય દીપક પટેલ ન્યૂઝિંગ ગુજરાતી નર્મદા ચોમાસા પહેલા જ નદીઓમાં આવક શરૂ થઈ ગઈ છે ગુજરાતની નદીમાં ચોમાસા પહેલા આવક શરૂ થઈ છે છોટાઉદેપુરની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે કવાટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા તસવીરોમાં જોઈ શકાય છે કંટ અને કવાટ તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા છે ચોમાસા પહેલા જ કવાટના ઉમઠી ગામની સાપણ નદી બે કાંઠે વહેતી થઈ છે માટે સમાચાર ચોમાસું હવે ગુજરાતી ફક્ત બસો પચાસ કિલોમીટર દૂર છે ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે ચોમાસું ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ચોમાસાના આગમનની તૈયારીઓ છે અને ચોમાસું હવે ખૂબ નજીક આવી ગયું છે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર જે ગરમીથી લોકો પણ ત્રાસી ગયા છે ત્યારે હવે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ચોમાસું હવે ગુજરાતથી ફક્ત બસો પચાસ કિલોમીટર દૂર છે ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ચોમાસાના આગમનની તૈયારીઓ છે હવે ચોમાસું ખૂબ નજીક છે હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર બતાવી છે એ પ્રમાણે ચોમાસું હવે ખૂબ નજીક છે અને આગામી થોડા જ દિવસોમાં તે ગુજરાતમાં વિધિવત રીતે દસ્તક પણ દઈ દેશે હાલ ગુજરાતી બસો પચાસ કિલોમીટર દૂર છે ચોમાસું ખેડૂતો કે જે આ ચોમાસાની રાહ જોતા હોય છે વાવણીની શરૂઆત કરતા હોય છે ત્યારે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે અને વરસાદની જે કાગડોળે રાજો છે એ ખેડૂતો માટે આ સારા સમાચાર વધુ માહિતી સાથે સહયોગી લક્ષ્મણ પટાટ મારી સાથે જોડાયા છે લક્ષ્મણ ખાસ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર કારણ કે ગુજરાતમાં હવે ચોમાસું વહેલું બેસવાનું છે હવામાન વિભાગે જે તસવીર જારી કરી છે તે પ્રમાણે કેટલા દિવસમાં આવી શકે છે ચોમાસું ગુજરાતમાં હવે લગભગ ચોવીસ કલાકમાં ચોમાસું મુંબઈ સુધી ગતિ કરી શકે છે અને ટૂંક જ સમયમાં મતલબ બે દિવસમાં ચોમાસું હવે દક્ષિણ ગુજરાતની સાથે ગુજરાતમાં એન્ટ્રી કરે એવી સંભાવના છે હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર જાહેર કરી છે સાથે જ માહિતી આપી છે એ પ્રમાણે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ચોમાસા ને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ છે અને ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત સુધી પહોંચે એવી સંભાવનાઓ જોવા માં આવી રહી છે આ વર્ષે કેરળમાં સ્વાભાવિક રીતે બે દિવસ ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી એવી જ રીતે મહારાષ્ટ્રમાં ચાર દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું એટલે આશા એવી રાખવામાં આવી રહી છે કે જો આ જ ગતિથી ચોમાસું આગળ વધ્યું જો વાતાવરણ અનુકૂળ રહ્યું અરબ સાગરની પરિસ્થિતિ તથા જમીની હવામાન જો અનુકૂળ રહ્યું તો ચોમાસું ટૂંક જ સમયમાં એકાદ બે દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે પંકજ જી લખમણ આભાર માહિતી આપવા માટે તો આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાતમાં દસક દેશે પૂરેપૂરા એ ધાર છે હવે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આજથી તેર જૂન સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ અને દાહોદમાં પડી શકે છે વરસાદ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરત તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે साउथ गुजरात रीजन के लिए डे वन से डे फोर यानी आने वाले चार दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले चार दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले चार दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद और महिसागर डे फाइव के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा अरावली दाहोद महिसागर नर्मदा आ, सूरत डांग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का कूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर गिर सोमनाथ बोटा दीव बाद एमटीएस तंत्र हरकत में आयू અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યા લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ થઈ ગયો છે સવારે ન્યૂઝ એટીન ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ અમદાવાદની એમ બસ જાણે યમદૂત બની હોય તે પ્રકારની રસ્તાઓ ઉપર ફરી રહી છે તેને જો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ગઈ રાતે જે ઘટના બની બોપલની અંદર કે એમ ડ્રાઈવર દ્વારા જે બસ છે તે રેઠાણ વિસ્તાર છે તેમાં ઘુસાડી દેવામાં આવે તેના કારણે અનેક લોકોના જીવ છે તાળવે ન્યૂઝ ન્યૂઝિયનના અહેવાલ પોતાની જવાબદારી નિભાવીને ચલાવ્યું ત્યારબાદ તાબડતોબ છે મહાનગરપાલિકાનું જે તંત્ર છે આરોગ્ય વિભાગ હોય કે એમ ટીસનું આરોગ્ય વિભાગ છે તે જાગે છે અને જોઈ શકો છો કે મેડિકલ હેલ્થ કેમ્પ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે તમામ જે ડ્રાઈવરો છે કંડક્ટરો છે તેનું મેડિકલ હેલ્થ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જે એમસીની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પહોંચી ગઈ છે અને જે મુખ્ય જે લાલ દરવાજા છે ત્યાં મેડિકલ તેમ છે મૂકી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે ન્યૂઝીલેન્ડ એ પ્રસાદ કર્યો હતો કે ડ્રાઈવરો છે તે ટ્રેસમાં કામ કરતા હોય છે સાથે જ અનેક લોકોને એ પણ ઘટનાઓ સામે આવતી હતી કે નશામાં પણ ડ્રાઈવરો ચલાવતા હોય છે પરંતુ આજે જે ઘટના સામે જે રીતે એમટીએસનો દાવો છે કે જે ડ્રાઈવર છે તેને વધુ પડતી હીટ છે ગરમીને લાગના કારણે તે પ્રકારની ઘટના છે તે બને છે આપીશું દર્શોની અંદર કે કઈ રીતે ડ્રાઈવરો છે કન્ડકટરો છે તેમાં તમામના મેડિકલ ચેકઅપ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને તાબડતો કારણ કે ન્યૂઝીલેન્ડે આ અહેવાલ પ્રસાદ કર્યો હતો કે કઈ રીતે જે ડ્રાઈવરો છે એ ડબલ સીટમાં

શું તપાસમાં આવે છે કારણ કે જે કહેવાય રહ્યું છે કે ડ્રાઈવરને ગરમી લાગી પરંતુ તેમ છતાં પણ વિડીયો યાર હતો કે ક્યાંય તેને દારૂ પણ પીધો હોય તે પ્રકારની પણ વાત છે ત્યાં જોવાનું તપાસમાં શું સામે છે પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે અહેવાલનો મોટો પડઘો પડે છે તેના કારણે જ મેડિકલ કેમ્પ છે તાબડતોબ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે સાથે પ્રણવ પટેલ યુનિવર્સિટીને અમદાવાદ